तपोवन विद्यालय वडागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत करे छे। आजे आपणे धोरण 7 विषय हिंदी पाठ नंबर 4 कथनी और करनी विषय अभ्यास करीशुं। हवे कथनी अने करनी विषे आपणे केटलुक आगळ जोई गया, तेना केटलाक उदाहरणों पण जे आप्या छे ए प्रमाणे पहलू उदाहरण हतो के फूलनो वाळो व्यक्ति जे फूल छोड वावे छे पछी पोते तोड़े छे अने बीजा माटे मनाय छे एम कहे छे। आ वातमां पण कहेवू अने करवू मां फेर थयो एम कही शकाय, कारण के पोते फूल तोड़े छे अने बीजाने तोड़वा देतो नथी। पोते बाना पण काढे छे कि मैं पूजा माटे तोड़ू छू। त्यारबाद बीजू उदाहरण आप्युं हतुं कि बसों में लखेलू होय छे कि धूम्रपान वर्जित है, अथवा गुजराती में पण लखेलू होय छे कि धूम्रपान करवानी मनाई छे। त्यारे जे पेसेन्जरो माटे आ नियम छे एवं कही कोईने पीवा देता नथी बसनी अंदर, अने त्यारबाद जयरे कंडक्टर ने ड्राइवर पीवे छे त्यारे कहे छे आ अमारा माटे नियम नथी तमारा माटे छे। तेमा पण बीजाने माटे मनाय छे ने पोताना माटे नथी, एटले आ एक कथनी अने करनीनो फेर कही शकाय। एवी रीते त्रीजू उदाहरण पण हतुं के जे दुकानदार छे તે પોતાની દુકાન આગળ જે ગ્રાહક છે તેનું સ્કૂટર ઊભું રાખવા દેતો નથી, અને ત્યારબાદ જ્યારે તેનો પુત્ર આવે છે તો તે ત્યાં સ્કૂટર ઊભું રાખી અને દુકાનની અંદર જાય છે। ત્યારે પણ તે કહે છે કે આ તો તમારા માટે નિયમ છે અમારા માટે નહીં, કારણ કે આ તો અમારું પોતાનું છે। એના પછીનું એક ઉદાહરણ હતું કે જ્યારે એક વ્યક્તિ ઘરની અંદર બેઠેલો છે, મકાન માલિક આવે છે તો તે પૈસા માંગતો હશે, એટલે એને કહેવામાં આવે છે, પોતાના બાળક દ્વારા બહાર મોકલે છે અને કહે છે કે પિતાજી ઘરે નથી એવું કહે, તો બાળકે બહાર જઈને કીધું કે પિતાજી એવું કહે છે કે પિતાજી ઘરમાં નથી। એટલે બાળકોને ક્યારે ખોટું બોલવું જોઈએ નહીં એવું શીખવનાર પિતા બાળક જોડે જ ખોટું બોલાવરાવે છે। આ પણ કથની અને કરણીમાં ફેર થયો એમ કહી શકાય। ત્યારબાદ આગળ જોઈએ તો એક સજ્જનને અપને પોતે કોઈએ શીખાયા હતા કે અમે કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ, સદા આપની બારી કી પ્રતીક્ષા કરની ચાહીએ। હવે એક વ્યક્તિએ એવું પણ પોતાના બાળકને શીખડાવ્યું હતું કે કોઈ પણ કામ જ્યારે કોઈ પણ કામ હોય ત્યારે એને સારી રીતે કરવું જોઈએ, ખોટી રીતે કરવું જોઈએ નહીં, અને હંમેશા પોતાના વારાની રાહ જોવી જોઈએ, પોતાનો ક્યારે વારો આવે છે એની પ્રતીક્ષા કરવી જોઈએ એવું શીખડાવ્યું હતું। પરંતુ એક દિન કી બાત હૈ વે જલ બિજલી કે બિલ જમા કરને ગયે, સાથ મે ઉનકા 8 વર્ષીય પોતા ભી થા। બિલ એક દિવસની વાત છે, તેઓ જલ બિજલી એટલે જે આપણે ઘરે પાણી વેરો અથવા તો જે નળ વીજળીનું બિલ હોય એ ભરવા માટે ગયા, અને તેનો 8 વર્ષનો પૌત્ર પણ ત્યાં હતો। એટલે જે સજ્જને પૌત્રને શીખવાડ્યું હતું કે આપણે ક્યારે ખોટું કરવું ન જોઈએ અને હંમેશા પોતાની વારાની રાહ જોવી જોઈએ, આ જ વ્યક્તિ પોતાના એ જ પુત્રને લઈ અને જે વીજળીનું બિલ ભરવા માટે જાય છે। બિલ જમા કરીને
वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा, आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया था। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा कर दो। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। हवे ज्यारे आ बिल भरवा माटे जाए छे त्यारे जोयु तो बिल भरवा वाळाओनी एक लांबी लाइन हती। अने आ लांबी लाइन जोई अने ते विचार करे छे, तेमणे एक ઉભેલા જે બધા જ લોકો હતા એમને પહેલાં તો ધ્યાનથી જોવે છે, ત્યારે એક આગળ જે લાઈનમાં આગળ હતો એ પરિચિત વ્યક્તિ હતો તો તેને જોવે છે અને તેની પાસે જાય છે અને બોલે છે કે બેટા આ બિલ તું ઘેર ભૂલી ગયો હતો તો આ ભરી દેજે। હવે જે આગળ વ્યક્તિ છે એને જઈને કહે છે કે તું જે બિલ ભૂલી ગયો હતો એ આ પણ ભેગું ભરી દેજે। એ વ્યક્તિ કંઈ પણ બોલે એ પહેલાં જ બિલ અને રકમ, એ વ્યક્તિ કંઈક બોલવા જાય છે એ પહેલાં તો એ જે બધી બિલની થતી રકમ અને બિલ સાથે તેના હાથમાં મૂકી દે છે અને એક બાજુ જઈને ઊભા રહી જાય છે। ત્યારે તેનો જે પૌત્ર હતો, જે છોકરાનો છોકરો, તે કહે છે, એ વારંવાર કહેવા લાગ્યો કે દાદાજી લાઈનમાં ઊભા રહો ને, દાદાજી લાઈન મેં લગીએ ના, લાઈનમાં ઊભા રહો ને। ઉસકી બાત સુનકર લોગ હસને લગે, એટલે એની વાત સાંભળી અને લોકો બધાય હસવા લાગ્યા। કારણ કે જે વ્યક્તિ કહેતો હતો કે આપણે કોઈ પણ કાર્ય ખોટી રીતે ન કરવું જોઈએ, હંમેશા પોતાની વારાની રાહ જોવી જોઈએ, એ જ વ્યક્તિ જ્યારે બીજાને બિલ પધરાવી દે છે, બીજા દ્વારા મોકલાવે છે, ત્યારે તે પૌત્ર પણ કહે છે કે લાઈનમાં ઊભા રહો। પણ આ વાત સાંભળીને બધા લોકો હસવા લાગે છે। કઈ લોગ એસે હોતે હે જો આદર્શ કી બાતે કરતે હે પર ઉને અપનાતે નહીં, ઇસ પ્રકાર કા આચરણ અચ્છા નહીં હોતા। કેટલાય લોકો એવા હોય છે જો આદર્શની વાતો કરે છે પણ જે પોતે જાતે અપનાવતા નથી, બીજાને કહેવું હોય તો ઘણું બધું કહી દે, ઘણી બધી શિખામણ આપી દે, પણ જ્યારે પોતાને એ કરવાનું આવે ત્યારે કરતા નથી, એને અપનાવતા નથી, આવું આચરણ સારું ન કહેવાય। એસા આચરણ કરને વાલો કો કભી સન્માન નહીં મિલતા, વે હંસી કે પાત્ર બનતે હૈ, ઇસલિયે હમે કથની ઓર કરની મેં સદૈવ સમાનતા રખની ચાહીએ। એટલે આવું આચરણ કરનારાઓને ક્યારે માન સન્માન આદરભાવ ક્યારે મળતો નથી અને તેઓ હાસીને પાત્ર બને છે। એટલા માટે આપણે કથની અને કરણી હંમેશા એક રાખવી જોઈએ। કારણ કે કોઈ પણ કાર્ય હોય તો આપણે બીજાને શિખામણ આપતા હોઈએ કે આવું ના કરાય અને પોતે જ એવું કરીએ તો એ યોગ્ય કહી શકાય નહીં। હો કથની કરની એક સમાન, જગમે મિલતા તબ સન્માન। જો હોય કથની કરની એક સમાન તો જગતમાં ત્યારે મળે છે સન્માન। જો તમારામાં કથની અને કરની એક સમાન હશે તો તમને જગતમાં સન્માન મળશે। એટલે આપણે પણ જીવનમાં બીજાને જો આદર્શની વાતો કરતા હોય, બીજાને શીખવાડતા હોય તો એ કાર્ય પહેલાં તો આપણે શીખવું જોઈએ, અથવા એનો ઉપયોગ જીવનમાં આપણે પહેલાં કરવો જોઈએ અને પછી બીજાને કહેવું જોઈએ। આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે।